હવાની ઠંડક જો તમે તમારા શ્વાસમાં લો તો તે તમારામાં કેવી રીતે પ્રવેશે છે? ન્યુરોલોજિકલ રીતે તે લગભગ તાત્કાલિક ગતિ કરે છે, પણ તમારી ન્યુરોલોજિકલ સિસ્ટમથી પરે બીજી એક સિસ્ટમ છે. ન્યુરોલોજિકલ સિસ્ટમની સુખદતા એકવાર ઊંડી ઉતરી જાય પછી અહીં આનંદપૂર્વક બેસવું એ સામાન્ય બાબત બની જાય છે. શા માટે મોટા ભાગના મનુષ્યો તેમના જીવનમાં થોડી શાંતિ કે આનંદને પામવા માટે પણ સંઘર્ષ કરે છે? શા માટે મોટાભાગના મનુષ્યો આને તેમની ગુણવત્તા તરીકે સ્થાપિત કરવા સક્ષમ નથી? હું જાણું છું ઘણી બધી ફિલોસોફી કહેવામાં આવી છે, પણ ચાલો તેને ટેકનિકલી જોઈએ કે તે કેમ નથી થઈ રહ્યું જે આટલું સરળ છે. તો જીવનના તમામ અનુભવો તે આપણામાં કેવી રીતે પ્રવેશે છે? હવાની ઠંડક જો તમે શ્વાસમાં લો છો તો તે તમારામાં કેવી રીતે પ્રવેશે છે? ન્યુરોલોજિકલ રીતે તે લગભગ તાત્કાલિક રીતે ગતિ કરે છે. સુખદ, જો તમે કંઈક સુખદ ખાઓ કે ચાખો કે કંઈક સુખદ જુઓ કે કંઈક સુખદ સાંભળો, મૂળભૂત રીતે પહેલા તે તમારી ઇન્દ્રિયોને સ્પર્શે છે. ત્યાંથી તદ્દન તાત્કાલિક જ ન્યુરોલોજિકલ સિસ્ટમ તેને તમારા મગજમાં લઈ જાય છે અને એક સુખદ અનુભવ બનાવે છે કે પછી એક અપ્રિય અનુભવ બનાવે છે. આવા અનુભવની આ સુખદતા કે અપ્રિયતા સંપૂર્ણપણે બહારના પરિબળોથી ઉત્તેજિત નથી થતી. ફ્રોમ આઉટસાઇડ પાર્ટલી યસ, આંશિક રીતે હા. એ તમે તે ક્ષણે કેવા છો તેના પર પણ આધાર રાખે છે. તમે હતાશ કે પરેશાનીના મૂડમાં છો અને ત્યારે કોઈ સરસ મ્યુઝિક વગાડતું હોય તો પણ ખરું કે નહીં? કોઈક બહુ જ સરસ સંગીત વગાડી રહ્યું છે, પણ તે તમને વધારે ગુસ્સો અપાવે છે. તો આપણે સમજવું જોઈએ કે તેના બે પાસાઓ છે. એક છે આ ઉત્તેજિત કરતી વસ્તુની પ્રકૃતિ, બીજું એ છે કે આપણે અત્યારે કઈ રીતે છીએ, જેનો અર્થ એ છે કે આપણી છાપ શું છે, આપણા સંસ્કાર શું છે, આપણી કાર્મિક સામગ્રી શું છે. તો જ્યારે બધું જ સહકાર આપે ત્યારે અને સુખદતાનું સર્જન થાય છે, ત્યારે તમે સવારનો સૂર્યોદય જુઓ છો અને ચીડાઈને એમ કહેવાને બદલે કે હે ભગવાન વધુ એક દિવસ, તમને લાગે છે કે વાહ સરસ, અદ્ભુત અનુભૂતિ જેવું છે. હવે તે સારું છે, કેમ કે ઉત્તેજિત કરતી વસ્તુઓ જ્યારે તે જ્ઞાનેન્દ્રિયને સ્પર્શે છે ત્યાંથી ન્યુરોલોજિકલ રીતે તે લગભગ તાત્કાલિક જ ગતિ કરે છે અને વસ્તુઓ કરે છે. પણ તમારી ન્યુરોલોજિકલ સિસ્ટમથી પરે એક બીજી સિસ્ટમ છે જે પ્રાણમય કોષ છે, જે ન્યુરોલોજિકલ સિસ્ટમ જેટલી જ વિસ્તૃત છે, જો તેનાથી વધુ નહીં તો તેટલી જ વિસ્તૃત છે. પણ હું કહીશ કે તે ન્યુરોલોજિકલ સિસ્ટમથી 100 ગણી કે તેથી વધુ ધીમેથી આગળ વધે છે. જો તમે અનુભવની સુખદતાને જાળવી રાખો તો ન્યુરોલોજિકલ સુખદતાની જે અનુભૂતિ થઈ રહી છે, કેમ કે તમે સૂર્યોદય જોઈ રહ્યા છો અને તમે સુખદ અનુભવી રહ્યા છો સામાન્ય રીતે, વાહ અથવા બીજું કંઈક બીજું સમથિંગ, મોટા ભાગના લોકો જે થઈ રહ્યું છે તેના અનુભવની સુખદતાને જાળવી નથી રાખતા. તેમનું ધ્યાન તમામ જગ્યાએ ભટક્યા કરશે. તો જો તમે અમુક સુખદતાને જાળવી રાખો, ન્યુરોલોજિકલ સુખદતાને જાળવી રાખો,
હું અંગ્રેજી ભાષામાં શબ્દોના અભાવને કારણે આ બે બાબતોને અલગ અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. ચાલો કહીએ કે તમે સૂર્યોદય જોયો અને એક ક્ષણ માટે તમે અદ્ભુત અનુભવ્યું. તે ક્ષણ ન્યુરોલોજિકલ સુખદતા અથવા સંવેદનાત્મક સુખદતાની છે. તે તમારી જીવન ઉર્જાનો ભાગ બને તે માટે તમારે તેને જાળવી રાખવી પડશે. તમારે તે અનુભવને જાળવી રાખવાની જરૂર છે. તમે ત્યાં રહેવા માટે સક્ષમ હોવા જોઈએ, કેમ કે તે ઓછામાં ઓછું 100 ગણું ધીમું છે. ચોક્કસ માપના અભાવમાં એવું કહી શકાય. તો જો તમે કોઈ પણ અનુભવને જાળવી રાખવા માટે સક્ષમ છો, સામાન્ય રીતે જો તમે 24 મિનિટ માટે તેને જાળવી શકો છો, કોઈ પણ અનુભવ, મીઠાશનો અનુભવ, પછી ભલે તે સ્વાદ કેમ ના હોય, સ્વાદ, ગંધ, દ્રષ્ટિ, શ્રવણ શક્તિ, જો તમે આ તમારી જાત સાથે કરો, ન્યુરોલોજિકલ સિસ્ટમની સુખદતા એકવાર તમારા પ્રાણિક સિસ્ટમમાં ઊંડી ઉતરી જાય, પછી અહીં આનંદપૂર્વક બેસવું સામાન્ય બાબત બની જાય છે. સંવેદનાત્મક અનુભવો જો તમે તેની સાથે રહેશો તો આ તમારી ગુણવત્તા બની જશે. તે એવું નથી કે તમારે આનંદનું સર્જન કરવું પડે. પરમાનંદની પ્રક્રિયાઓ ક્યારે લખવામાં નહોતી આવી, કોઈ ચોક્કસ વ્યક્તિની હાજરીમાં જ તે વસ્તુઓ થાય છે. યોગીઓ પાસે તે કરવાની ઘણી રીતો છે. સિસ્ટમમાં અમુક નાડીઓ છે કે જો તમે તેને સક્રિય કરશો તો તમે પરમાનંદિત થઈ જશો. જો આ માનવતા છલકાઈ તો દિવ્યતા તમારી શોધમાં આવશે.